કરવી છે જૂની પેન્શન યોજના ફરી એકવાર રાજ્યની અંદર જૂની પેન્શન યોજનાની માંગ ઉઠી છે ફરી એકવાર જૂની પેન્શન યોજના માટે શિક્ષકો હોય કે પછી સરકારી કર્મચારીઓ હોય આકરા પાણી આવ્યા છે કારણ કે આની પહેલા આંદોલન કરવાની વાત શિક્ષકો દ્વારા સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી પણ એ વખતે સરકાર સાથે સુખદ સમાધાનની વાત સામે આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સરકાર સાથે જે વાતચીત થઈ છે સરકારે હૈયા ધારણા આપી છે ને એના કારણે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું પણ ફરી એકવાર આજે ગાંધી જયંતિ છે બીજી ઓક્ટોબરનો દિવસ છે અને શિક્ષકો દ્વારા સાબરમતી અમદાવાદ થી સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા રાખેલી છે અને શિક્ષકોએ એ સ્વયંભૂ એનું કારણ એવું છે કે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા સોળ સપ્ટેમ્બર બે હજાર ના રોજ એક જાહેરાત થયેલી હતી કે કેન્દ્રના ધોરણે એક ચાર પાંચ પહેલા જે કોઈ પણ કર્મચારીઓની નિમણૂક થઈ હોય એને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો એને આજે બે વર્ષ થયા છે છતાં અમારો ઠરાવ થયો નથી એટલે સંગઠનો પણ જુદા જુદા કાર્યક્રમો આપે છે અને અમે શિક્ષકોએ પણ આજે સ્વયંભૂ એક આંદોલન આપ્યું છે એના ભાગરૂપે પદયાત્રા અમે રાખેલી છે અને જો આ પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલનો કરો છો અને વધીને પાંચ દિવસમાં અમે આગળની અમારી રણનીતિ જાહેર કરી કે આગળની રણનીતિ એક જ છે કે સરકાર અમારો જલ્દીથી ઠરાવ કરી દે જો એ ઠરાવ કરી દે તો અમારે રણનીતિ જાહેર કરવાની કોઈ જરૂર નથી બાકી પાંચ દિવસમાં અમારી રણનીતિ અમે 100% ટકા જાહેર કરશું અને અત્યારે સિત્તેર હજાર જેટલા આખા ગુજરાતમાંથી કર્મચારીઓ છે અલગ અલગ કેડરના જે બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓ છે ને એ ખરેખર જૂની પેન્શન યોજનામાં આવે છે અને સરકારે બે વર્ષ પહેલાં આ જાહેર પણ કર્યું છે છતાં પણ અત્યાર સુધી આપ્યું નથી અમે કેટલા બધા આંદોલન કર્યા આવી રીતે આ જે રોડ ઉપર તમે હમણાં જોયું છે ને એ અમે કેટલી વાર આવી રીતે રોડ ઉપર જયા છે જો આટલી સરકાર છે તો અમને કેમ આપતા નથી બે વર્ષ પહેલાં જે પ્રેસ મીડિયામાં આખી દુનિયા સમક્ષ આ સરકારે જાહેર કર્યું છે કે આપણે જૂની પેન્શન બે એક ચાર બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન આપશું યોજના આપશું છતાં પણ આપી નથી તો એમને જાહેર નહોતું કરવું અત્યારે જો નરેન્દ્રભાઈ મોદીની દેશ દુનિયામાં ખ્યાતિ છે આપણે બધા વાહવા કરીએ છીએ અને ગુજરાત મોડલ સ્ટેટ છે જો ગુજરાત મોડલ સ્ટેટ હોય તો આ પેન્શન યો બિહાર જેવા યુપી જેવા રાજસ્થાન જેવા પછાત રાજ્યોએ જો આ યોજના અમલ કર્યો હોય તો આ મોડલ સ્ટેટ છે છતાં અમલ કરતા નથી તો સરકારે સ્વીકારી લેવું જોઈએ કાં તો પેન્શન યોજના આપો અથવા મોડલ સ્ટેટ નથી આ ખાલી ખોલી હવામાં વાતો છે એવું આ સાબિત થાય છે વાત એવી છે કે કેન્દ્ર સરકારે એક ચાર બે હજાર પાંચ પહેલાંના જેટલા પણ કર્મચારીઓ નિમણૂક થયેલા છે એને જૂની પેન્શન યોજના આપેલી એ અન્વયે ભાગના રાજ્ય સરકારોએ પણ આને પરિપત્ર કરેલ ગુજરાત સરકારે બે વર્ષ પહેલાં આ ઠરાવ કરવાની જાહેરાત કરેલી હતી અને આજ દિન સુધી થયેલો નથી સંગઠનો મારફત અને અન્ય તમામ માધ્યમોથી ખૂબ જ રજૂઆતો થઈ છે અને અમારો નથી થયો એટલે આજે અમે પદયાત્રાનું આયોજન કર્યું છે અને આગામી સમયમાં જો ઠરાવ નહીં થાય તો અમે ઉગ્ર બીજા કાર્યક્રમો પણ આપશું કેટલા લોકો સમગ્ર ગુજરાતમાં સિત્તેર હજાર જેટલા કર્મચારીઓ છે આજે કોઈ સંગઠન નથી પણ બધા કર્મચારીઓએ સ્વયંભૂ એક આંદોલનનો કાર્યક્રમ આપ્યો છે